તમારા બધાનું આ વિડિયોમાં સ્વાગત છે। અગાઉના વિડિયોમાં આપણે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ પર આધારિત કેટલાક રસપ્રદ ઉદાહરણ જોયા। આજે આપણે જોઈશું કે આ રીતના પ્રશ્નોને ઉકેલતી વખતે સામાન્ય રીતે શું ભૂલો થઈ શકે છે। નંદિની, રેખા અને સુષ્મા જોવે છે કે સમયપત્રમાં આવેલ એક આ પ્રશ્નને ઉકેલીને સાચો જવાબ આપવાથી ઇનામ મળશે। સુષ્મા, રેખા અને નંદિની અનુક્રમે વિકલ્પ 1, 2 અને 3 ને પસંદ કરે છે। શું તમે જણાવી શકો છો કે કોનો જવાબ સાચો છે અને કેમ? પ્રશ્નને ઉકેલવા માટે વિડિયોને રોકો અને પછી પોતાનો જવાબ મેળવો। તમે જોશો કે પ્રશ્નમાં આપેલ દ્વિઘાત સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં નથી। શું તમે આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખી શકો છો? પ્રમાણિત સ્વરૂપમાં આ સમીકરણને કંઈક આ રીતે લખવામાં આવે છે, જેની દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખામણી કરી A, B અને C ની કિંમત શોધી શકાય છે। હવે આપણે શું કરવું પડશે? બીજના સ્વરૂપ જાણવા માટે આપણે દ્વિઘાત સમીકરણના વિવેચક પર ચર્ચા કરીશું। બીની બે ઘાત માઇનસ 4AC માં A, B અને C ની કિંમત મૂકીને ઉકેલતા આપણને શૂન્ય મળે છે। શું તમે જણાવી શકો છો કે આનો શું અર્થ છે? આપણે જાણીએ છીએ કે જો કોઈ દ્વિઘાત સમીકરણના વિવેચકની કિંમત શૂન્ય હોય તો તે સમીકરણના બે સમાન વાસ્તવિક બીજ હોય છે। તેથી રેખાનો જવાબ તથા વિકલ્પ 2 સાચો જવાબ છે। સુષ્માએ પ્રશ્નને સાચો ઉકેલીને એ તો શોધી લીધું કે દ્વિઘાત સમીકરણના બે વાસ્તવિક બીજ હશે, પરંતુ તે એ જણાવવાનું ભૂલી ગઈ કે તે બે વાસ્તવિક બીજ સમાન હશે અથવા ભિન્ન, જેના લીધે સુષ્માનો જવાબ એટલે કે વિકલ્પ 1 ખોટો પડ્યો। નંદિનીએ આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા વગર A, B અને C ની કિંમત શોધીને દ્વિઘાત સમીકરણના વિવેચકના સૂત્રમાં કિંમત મૂકીને ઉકેલી દીધું, જેનાથી નંદિનીને શૂન્યથી નાનો વિવેચક મળ્યો અને તેને એ તારણ કાઢ્યું કે દ્વિઘાત સમીકરણના કાલ્પનિક બીજ હશે। એટલા માટે નંદિનીએ વિકલ્પ 3 પસંદ કર્યો, જે ખોટો જવાબ છે। તો આશા છે કે તમે સમજી ગયા હશો કે આ ઉદાહરણમાં બીજો વિકલ્પ કેમ સાચો છે અને બીજા વિકલ્પો કેમ ખોટા છે। શિક્ષક પણ વર્ગમાં વિદ્યાર્થીઓની સૂઝબૂઝનું પરીક્ષણ આવા જ કેટલાક ઉદાહરણોની મદદથી કરી શકે છે।